ओमिक्रोन लईने महत्वपूर्ण अपडेट सामे आवी रही छे। शंकास्पद 7 जेटला केस सिविल हॉस्पिटल नी अंदर जणाई रहा छे ने आ शंकास्पद दर्दीओनी सारवार चाली रही छे। विदेश थी आवेला तमाम 7 दर्दीओना कोरोना रिपोर्ट पॉजिटिव छे अने जीनोम सिक्वेंसिंग माटे आखरी साथेना रिपोर्ट मोकलवामां आवे छे। एटले के आ हॉस्पिटल नी अंदर ओमिक्रोनना 7 शंकास्पद दर्दीओ अत्यारे सारवार लई रहा छे, जे तमाम विदेश थी आवेला छे अने 7 दर्दीओनो कोरोना रिपोर्ट पॉजिटिव छे। ओमिक्रोन रिपोर्टने लईने तेओ शंकास्पद जणाई रहा छे, हाल तेमनी सारवार चाली रही छे। दिनबदिन અમદાવાદની અંદર ओमिक्रोन संक्रमित दर्दीओनो आंकड़ो वधी रह्यो छे, जेमां आजे वधु 7 दर्दीओ शंकास्पद जणाई रहा छे, जे અમદાવાદની સિવિલ હોસ્પિટલની અંદર સારવાર લઈ રહ્યા છે। આ તમામે તમામ 7 संदिग्ध व्यक्तिओ विदेश थी आवेला छे अने तेमनो कोरोना रिपोर्ट पॉजिटिव छे। वधु विगते बात करी रह्या छे, जोड़ाई रह्या छे टीवी नाइन संवाददाता जिग्नेश पटेल। जिग्नेश, शुं छे वधु विगतो, क्यां सुधीमां आवशे तेमनो रिपोर्ट? જે પ્રકારે 7 દર્દીઓ હતા જેઓ વિદેશથી આવેલા, આરટીપીસીઆર રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 1200 બેડમાં દાખલ કરવામાં આવ્યા છે। નોંધપાત્ર બાબત એ છે કે કોઈ પણ કોરોનાના પોઝિટિવ વ્યક્તિ આવે તો તેમને ઓમિક્રોન માટે તેમના સેમ્પલ જીનોમ સિક્વન્સ માટે મોકલવામાં આવતા હોય છે, તે જ પ્રમાણે આ વ્યક્તિઓના પણ મોકલવામાં આવ્યા છે। ગણતરીના કલાકોમાં સામાન્ય રીતે જે રિપોર્ટ આવી જતા હતા, પરંતુ હવે કોરોનાના કેસ વધ્યા છે તેને લઈને હવે રિપોર્ટ પણ થોડા લેટ આવી રહ્યા છે। લગભગ 24 કલાકની અંદર આ રિપોર્ટ આવી જાય તેવી શક્યતાઓ તબીબો દ્વારા સેવવામાં આવી રહી છે। જી બિલકુલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો જિગ્નેશ। તો આખરે આરટીપીસીઆર રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા અને હવે જીનોમ સિક્વન્સિંગ માટે આ 7ના રિપોર્ટ મોકલવામાં આવે છે, કે જેથી એ ખ્યાલ આવશે કે આ 5 દર્દી દુબઈથી અને 1 રશિયા અને 1 દર્દી સાઉથ આફ્રિકાથી આવ્યો છે, તેનામાં ઓમિક્રોન સંક્રમણ છે કે કેમ। 24 કલાકની અંદર આ રિપોર્ટ સામે આવી જશે।